अरहन्ताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणं। आचार्य कुंद कुंद देव द्वारा रचित पंचास्तिकाय संग्रह नामना ग्रंथ पर अपनो स्वाध्याय चाले छे। पंचास्तिकाय मां कुंदकुंद आचार्य पांच अस्तिकाय नु वर्णन कर्यु छे। पांच अस्तिकाय मां जीव, पुद्गल, धर्म, अधर्म अने आकाश ए पांच द्रव्य छे। काल द्रव्य एक द्रव्य एवं है कि जे अस्थिकाय नहीं एटले पांच अस्थिकाय में एनु नाम नहीं। कुल छ द्रव्यना समूह ने विश्व कहे छे। पंचास्तिकाय में छ द्रव्यना समूह रूप विश्वनी व्यवस्था बतावी छे। श्रीमद राजचंद्र जीए जे सौथी पहला आपणे ग्रंथ भण्या आत्मसिद्धि शास्त्र, ए आत्मसिद्धि शास्त्र में पहलूज पद बनाव्यू जेमा लख्यू के जे स्वरूप समझ्या विना पाम्यो दुख अनंत समझाव्यू ते पद नमु श्री सदगुरु भगवंत। ए पद आत्मसिद्धि शास्त्रनो मंगलाचरणना रूप में छे, पण आत्मसिद्धि शास्त्रनो सार एमा आवी गयो छे के एवी कई वस्तु छे के जे वस्तु स्वरूप ने न ओळखवाथी आ जीव अनंत दुख भोगवे छे। आपणने खबर छे के गोळ मीठो छे ने मरचू तीखू छे, मीठू खारू छे। आ बधी वस्तुनुं स्वरूप तो आपणने खबर छे के आ फोन छे, आनाथी बीजा साथे वात थई शके एम छे। आ गाड़ी छे, अहींथी आपणे बीजे गाम जवुं होय तो जई शकीए एम छे। आ खुर्शी छे के जेना पर आपणे बेसी शकीए छे। आ बधी वस्तुनुं स्वरूप जे छे आपणने खबर छे। अने श्रीमद राजचंद्रजी तो कहे छे के जे स्वरूप समझ्या विना पाम्यो दुख अनंत। तो हवे एवुं कयुं स्वरूप छे के जे बाकी रही गयुं छे समझवानुं अने जेना कारणे आत्माए दुख भोगव्युं छे। अहींया चौथा श्लोकमां ए छ द्रव्यना समूह रूप विश्वनी व्यवस्था बतावा मांगे छे। सौथी पहला ज्यारे पण तत्वनी अने धर्मनी चर्चा चाले छे त्यारे सौथी पहला एमां आत्मानुं नाम आवे छे। आपणे ए स्वरूपने ओळख्युं नथी, ए स्वरूपने समझ्युं नथी, ए स्वरूप आपणने देखाणुं नथी। अने खरा रूपमां कहूं तो आपणुं जे मनुष्य जीवन छे એ અત્યારે એટલું જટિલ છે કે આપણને ખબર જ નથી કે આપણે ક્યાં છીએ। જે નકશો હોય ને એ નકશામાં આપણને બતાવે કે આ તો નકશો છે, આ ભારતનો નકશો છે કે આ ગુજરાતનો નકશો છે, અને એ નકશામાં તમે અહીંયા ઊભા છો। આપણને એ ખબર નથી કે આ જગતનો નકશો કેવો છે, અને એ પણ ખબર નથી કે એ જગતમાં આપણે ક્યાં છીએ। જો એ ખબર પડે કે જગતનું સ્વરૂપ કેવું છે અને આપણે એ જગતમાં ક્યાં છીએ તો આ દુઃખ દુઃખ ન રહે। આપણે જે જગ્યાએ અત્યારે બેઠા છીએ ખરેખર મારે આ જગ્યા ઉપર ન હોવું જોઈએ, પેલા એવો વિચાર આવવો જોઈએ। આપણે ક્યાંક ને ક્યાંક ખોટી જગ્યાએ બેઠા છીએ। જો બરાબર વ્યવસ્થિત સાચી જગ્યા પર બેઠા હોય એવું જો આપણને લાગતું હોય તો એ આપણો ભ્રમ છે। તમારે આ જગ્યા પર બેસવાનું નહોતું, મારે આ જગ્યા પર બેસવાનું નહોતું। જે પણ અહીંયા બેઠા છે, જે પણ અહીંયા જગતમાં છે એ ખોટી જગ્યા પર છે। જો એ સાચી જગ્યા પર હોત તો આટલું દુઃખ ન હોત, એ સુખી થઈ ગયા હોત।
તો સૌથી પહેલા આત્મ સાધનાની શરૂઆત ત્યાંથી થાય છે કે જ્યારે એવો વિચાર આવે કે હું જે જગ્યા પર છું એ જગ્યા ખોટી છે, હું અહીંયા ન હોવો જોઈએ. એનું કારણ એ છે, એનો વિચાર જ નથી આવતો અને એનો વિચાર કરવાનું કહે છે કે જે જગતનું સ્વરૂપ છે એનો વિચાર કરો, જે સાચું સ્વરૂપ છે એનો વિચાર કરો. પેલા વિચાર ચાલે છે અને એ વિચાર એટલી હદ સુધી પહોંચે છે કે પછી એના ઉપર શ્રદ્ધાનો સિક્કો લાગે છે, ત્યારે એ વિચાર પછી સમજણ બની જાય છે. ભારત દેશમાં કોઈ કાયદો બને તો એ કાયદો રાષ્ટ્રપતિની સહી વિના ન બને, પણ રાષ્ટ્રપતિ જેના પર સહી કરે એક ખરડો પસાર કરવામાં આવે, એમાં બધું લખાણ લખ્યું હોય, નીચેના 500 લોકો છે, એ 500 લોકોએ બધા વિચારો લખ્યા અને લખી લખીને પછી રાષ્ટ્રપતિને આપ્યા. હવે આપ્યા પણ રાષ્ટ્રપતિ જ્યાં સુધી એના ઉપર સહી નહીં કરે ત્યાં સુધી એ કાયદો નહીં કહેવાય. તો નીચેના લોકોનું કામ શું છે કે આ બધું લખાણ કરવાનું, વિચાર કરવાનું, આ વિચારનું કામ, અને રાષ્ટ્રપતિનું કામ છે સહી કરવાનું, બીજું કંઈ નહીં. પણ પેલા વિચાર કરેલો હશે તો એના ઉપર સહી કરશે. સહી કરે કોના ઉપર? જે આપણે ચેક લખીએ છીએ તો ચેક લખી નાખ્યો, ખાલી લખેલો ચેક કંઈ કામનો નથી, એના ઉપર સિક્કો સહી જોઈએ એના ઉપર. પણ સહી કરે કોના ઉપર? કે લખેલું હોય તો એના ઉપર સહી કરે. તો એવી રીતે પેલા આપણા અંદર વિચારો ચાલે છે અને એ વિચાર ઉપર પછી શ્રદ્ધાનો સિક્કો લાગે છે, ત્યારે એ વિચાર પછી સમ્યક નામ પામે છે, એ વિચાર આત્માનુભૂતિ નામ પામે છે, એ વિચાર સમ્યક દર્શન નામ પામે છે, અને એ વિચારના બળ પર જ આત્મ સાધનાની શરૂઆત થાય છે. અહીંયા એવું કયું સ્વરૂપ છે કે જેનો વિચાર કરતા પણ આપણે દૂર ભાગીએ છે? તો સૌથી પહેલા એ કે આ જીવે અનંત જન્મ મરણ કર્યા. હવે આ તો હકીકત છે, ભવ સાગર કીધો છે, સંસાર સાગર કીધો છે, એને નદી નથી કીધી. સાગર અને નદી વચ્ચે બહુ મોટું અંતર છે. નદીના એક કિનારા પર આપણે ઊભા હોઈએ તો બીજો કિનારો આપણને સામે દેખાય, પણ સાગર એનું નામ છે કે જેનો એક કિનારો તો આપણને દેખાય છે પણ બીજો કિનારો સામેનો દેખાતો નથી. અને આ જ સ્થિતિ આપણી છે કે આપણને આપણો જન્મ થયો એ જન્મનો કિનારો તો દેખાઈ ગયો, પણ આગળ જે મરણ થવાનું છે એ મરણનો કિનારો દેખાતો નથી. અને એટલા માટે જ આ સંસારને, આ ભવને સાગર કીધો છે, અને એનો વિચાર પણ આવતો નથી. જો એનો વિચાર પણ કરવામાં આવે તો એનાથી દૂર ભાગીએ છે. પંચાસ્તિકાય સંગ્રહમાં જે સત્ય સ્વરૂપ છે, જે ઘટિત થઈ શકે છે, એનો પેલા વિચાર તો કરો. એ વિચારથી શરૂઆત કરાવે છે. જો વિચાર કરશો તો શ્રદ્ધા થશે, અને શ્રદ્ધા થશે તો સમ્યક દર્શન થશે, અને સમ્યક દર્શન થશે તો સુખ પણ પ્રગટ થશે, અને જ્યાં સુખ પ્રગટ થશે ત્યાં અનંત દુઃખ, જે વાત મૂળ વાત કીધી હતી, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એ અનંત દુઃખ પણ પછી ટળી જશે. એક કિનારાનો તો આપણે સ્વીકાર કરીએ છીએ, પણ બીજા કિનારાનો સ્વીકાર કરવાની તૈયારી નથી, એનાથી દૂર ભાગીએ છીએ. અહીંયા બેઠેલામાંથી કેટલાને એ વિચાર આવે છે મરણનો? મરવાના વિચારથી પણ દૂર ભાગે. મરવાનું નામ લઉં તો તમે કહેશો આવી વાત નહીં કરતા, ખાલી એક થોડી ચર્ચા ચાલતી હોય. કે એક દિવસ તો બધાએ મરવાનું છે, હજી ત્યાં સુધી તમને વાંધો નહીં આવે, બધાએ મરવાનું છે ને, બધાને ભેગા લીધા હશે ત્યાં સુધી વાંધો નહીં આવે. પણ હું અત્યારે હવે એવી ચર્ચા શરૂ કરું કે મારું મરણ જ્યારે થાય ત્યારે મારી જે ચિતા હોય એના ઉપર લાકડા ગોઠવાઈ ગયા હોય,
પછી અગ્નિ સંસ્કાર અપાતો હોય, તમે કહેશો બસ બસ બંધ કરો બંધ કરો, આવી બધી વાત બીજી વાત કરો કઈ, કેમ ભાઈ? પાંચ વર્ષે, દસ વર્ષે, વીસ વર્ષે, પચાસ વર્ષે આ ઘટના ઘટવાની છે ને, થવાની છે ને, એને સાંભળતા પણ આપણો જીવ નથી ચાલતો. અને એ જ કારણ છે કે જ્યારે એ ઘટના ઘટે છે ત્યારે દુઃખનો અંબાર ઉપર આવે છે. એમ લાગે છે કે હવે ક્યાં જવું, શું કરવું, શું કરવું, શું કરવું. એ રોકકળ એટલે થાય છે કારણ કે જીવનમાં એનો વિચાર જ નતો કર્યો. અચાનક આવું થઈ ગયું. અચાનક ક્યારે લાગ્યું? કે પેલા વિચાર કર્યો હોત તો અચાનક ન લાગે. એનાથી દૂર ભાગવા માંગીએ છે. એટલા માટે આ અજ્ઞાની મૂર્ખોએ પહેલેથી જે નિયમો બનાવ્યા છે ને, ઘણી વખત હું વિચાર કરું તો મને ખબર પડે અને હસવું પણ આવે કે જેટલા પણ સ્મશાનો અને કબ્રસ્તાનો બન્યા એ ગામની બહાર બન્યા, કે જેને જોવાનું પણ આપણે ન પડે. જોવાની પણ ક્યારે જીવનમાં રસ્તા ઉપર ચાલતા હોઈએ અને અહીંથી બાપભાઈ ચોક સુધી જવું હોય અને માર્કેટ આગળ બન્યું હોય સ્મશાન, તો રોજ જોવાનું થાય ને, એ જોઈને પણ દુઃખ થાય. એના કરતા એવી જગ્યાએ બનાવો કે ગામને પાદરે, એ મારે જોવું પણ નથી. કેમ જોવું નથી? કારણ કે એનાથી દૂર ભાગવા માંગે છે. એક કિનારો જન્મનો કિનારો તો ગમ્યો, મરણનો કિનારો ગમતો નથી, એટલા માટે એનાથી દૂર ભાગે છે. જો મારું વશ ચાલે તો ગામની વચ્ચોવચ ગામના ચોરાઓ પર હું કબ્રસ્તાનને સ્મશાન ગ્રહ બનાવરાવું, જેથી કરીને જના આવવાવાળા લોકો બધાને દેખાય કે જો આ દિવસ મારો પણ પાંચ દસ વીસ દિવસ પછી, કે મહિને બે મહિને, વર્ષે પાંચ વર્ષે આ દિવસ મારો આવવાનો છે. અને આ સ્વરૂપ સમજાય તો પછી ધર્મની શરૂઆત થાય કે હવે બસ આ કિનારો આવવાનો છે, તો એ કિનારો આવે એના પહેલા મારું કામ હું કરી લઉં. દરેક પળે પળે જન્મ છે ને દરેક પળે પળે મરણ છે. આ જે શ્વાસ ચાલે છે ને, આ શ્વાસ અંદર ગયો અને શ્વાસ બહાર આવ્યો, પાછો અંદર ગયો, બહાર આવ્યો, આ શું છે? જો તમે સૂક્ષ્મતાથી વિચાર કરો અને એકાંતમાં બેસીને એનું ચિંતન કરો તો ખબર પડશે કે આ અંદર ગયો એનું નામ જ જન્મ છે અને આ બહાર નીકળ્યો એનું નામ જ મરણ છે. આ દરેક પળે પળે જન્મ અને મરણ, જન્મ અને મરણ આ નિરંતર થઈ રહ્યા છે. કારણ કે જીવનની શરૂઆત પણ એવી રીતે થાય છે અને અંત પણ એવી રીતે થાય છે. જ્યારે કોઈ બાળકનો જન્મ થાય છે ત્યારે જન્મ થતા એ શ્વાસ અંદર ને બહારની જે ક્રિયા હોય ને, એમાં શરૂઆત થાય છે અંદરથી. જન્મ થયો એટલે પહેલા એ શ્વાસ અંદર લેશે, બહાર નહીં કાઢે. જન્મ લેતા શ્વાસ અંદર નાખે છે અને મરણ થતા છેલ્લો શ્વાસ અંદર નહીં નાખે, એ બહાર કાઢે છે. આ શ્વાસ જ્યારે તમારા અંદર ગયો ત્યારે સમજવાનું આ જન્મ થયો, અને શ્વાસ બહાર નીકળ્યો ત્યારે સમજવાનું આ મરણ થયું. અને દરેક પળે એ જન્મ અને મરણની જાગૃતિ, એનું નામ જ છે વિશ્વની વ્યવસ્થાની સમજણ, કે જે ઘટના ઘટવાની છે એને તૈયારી છે, એને સાંભળવાની, એને સમજવાની, એનો સ્વીકાર કરવાની. ઇનકાર નથી કરવાનો, સ્વીકાર કરવાનો છે. આનાકાની નથી કરવાની. એટલા માટે એક કવિએ લખ્યું છે કે જ્ઞાનીનું જે મરણ છે એ એકવાર હોય છે, અજ્ઞાની અનેક વાર મરે છે. કારણ કે જ્ઞાની તો મરે ત્યારે મર્યા, પણ આ તો મર્યા પહેલા જ તે હું મરી જઈશ તો, હું મરી જઈશ તો, હું મરી જઈશ તો. બીજાના મરણને દેખીને જે પોતાનું મરણ દેખી લે એ જ્ઞાની. જે આ વાત કહેવત કીધી ને કે જ્ઞાની એકવાર મરે અને અજ્ઞાની વારંવાર મરે, વારંવાર મરે, મરી જઈશ તો, મરી જઈશ તો, મરી જઈશ તો, એમ. પણ મને આ બરાબર નથી લાગતી. હું એમ કહું છું કે અજ્ઞાની વારંવાર મરે અને જ્ઞાની ક્યારેય મરતા જ નથી, એક વારે મરતા નથી. કારણ કે અંદરમાં એ સમજણ છે કે જે સમજણના બળ પર એ પોતે ચિંતન મનન કરીને, ભેદ જ્ઞાન કરીને એ પોતાનું કલ્યાણ કરી લે છે. આ વાત એટલા માટે કહું છું કે બીજાના મરણને દેખીને પોતાનું મરણ દેખી લેવું,
પણ આપણને એમ નથી લાગતું, કોઈની ચિતા બળતી હોય તો બળતી ચિતાને જોઈને એવો વિચાર જ નથી આવતો કે મારે જવાનું છે. બધાને અંદરમાં એક વાત ઊંડે ઊંડે પડેલી છે, શું? મારે તો હજી વાર છે, મારે હજી વાર છે. એ વાર છે એવો જે અંદરમાં ભાવ છે, એ ભાવ જ એને ધર્મ તરફ નથી લઈ જવા દેતો. કારણ કે એને એમ થાય છે કે હજી વાર છે, ધર્મ તો કરશું જ્યારે એ ટાઈમ આવશે ત્યારે. આપણા આધ્યાત્મિક સાધના કેન્દ્રના શ્રોતા એ ડાભી ખીમીબેન ને, એમનો દેહ વિલય થયો એટલા માટે મારે તમને આ વાત કહેવાની છે કે બીજાના મરણને દેખીને આ એક ઘટના ઘટી, તરત જ જાગૃતિ, એલર્ટ, કે રસ્તા પર ચાલતા હો અને આગળ કોઈને કાંટો વાગે અને તમે ટોળામાં છો તો તરત તમે ચેતી જશો કે ભાઈ એને વાગ્યો છે, હવે મારે જોઈને ચાલવાનું છે. ખેતરમાં જાઓ, નીંદવા જતા હો, વીછી નીકળ્યો, કોઈને વીછી કરડ્યો, તરત જ બધાને કહે છે ભાઈ જોજો જોજો વીછી છે, વીછી તમારા બધામાં, તો બધા જ સાવચેત કરે, સાવધાન કરાવી દે, ધ્યાનથી કરજો ધ્યાનથી કરજો. એકને થયું છે તો બધા જ સાચવી જજો, બચી જજો. એમાં ચેતવાની વાત કરીએ છે પણ આમાં એવો વિચાર નથી આવતો. એ વિચાર આવે એના માટે આજની આ વાત મેં તમને કીધી. પહેલેથી એક કોઈ પણ ઘટના જે ભવિષ્યમાં ઘટવાની છે એનો વિચાર કરવો અને વિચારથી દૂર નહીં ભાગવું, વિચાર કરવો. જે વિચારથી દૂર નથી ભાગતો એ ઘટનાથી પણ દૂર નહીં ભાગે. એના માટે એમ જ છે કે બરાબર છે, બધું બરાબર છે. એટલે કોઈના મરણના સમાચાર આપણા કાનમાં પડે ને, તરત જ આપણે આમ રડવા માંડીએ, દુઃખી થવા માંડીએ અને એક વાક્ય સાથે જોડતા જઈએ, અરે અરે સપને પણ વિચાર નતો કર્યો. એ નતો કર્યો એટલે જ આ રડો છો. એ વિચાર પેલા કર્યો હોત તો આ રડવું ન પડે, દુઃખી ન થવું પડે. અને એ વિચાર કરવાનો સમય એટલા માટે નથી કારણ કે વિચારની ધારા એટલી તેજ ગતિથી ચાલે છે કે આ વિચારને અંદર પ્રવેશ જ નથી મળતો. પંખો ચાલતો હોય, એક પર ચાલતો હોય, બે પર ચાલતો હોય, પછી એને તમે પાંચની સ્પીડ પર મૂકી દો ને ફૂલ, અને પછી તમને કહું કે હવે આ પંખામાં આંગળી નાખો, આંગળી નહીં જાય, ફેંકાઈ જશે, અંદર જઈ નહીં શકે. એની એની ગતિ એટલી તીવ્ર છે આંગળી જઈ જ નહીં શકે. અત્યારે હું તમને આ ધર્મની, આત્માની, ભગવાનની અને આ છ દ્રવ્યના સમૂહરૂપ વિશ્વની વ્યવસ્થાનું વર્ણન તમારી સામે કરું છું, ધર્મની વાત બતાવું છું, પણ અંદર કેમ નથી જતી? કારણ કે જે વિચારો ચાલે છે ને બીજા, ઘરના ને છોકરાના ને પત્નીના ને પુત્રના ને વેપારના ને બધા, એ વિચારો એટલે પાંચના પંખાની જેમ એટલા તીવ્ર ગતિથી ચાલે છે કે આ વાત અંદર પ્રવેશ નથી કરતી. જો એ વિચારો થોડા મંદ પડે તો ઓટોમેટિક આ વિચાર અંદર ઉતરે, નહીં તો ન ઉતરે. અને એ વિચારો મંદ ત્યારે પડે જ્યારે એમ લાગે કે એ વિચારો નિરર્થક છે, નકામા છે, ત્યાં સુધી એ મંદ પણ નહીં પડે. ચોથા શ્લોકમાં વર્ણન કરે છે છ દ્રવ્યનું, અને પાંચમો શ્લોક છે જેમાં એ બતાવે છે કે સાત તત્વ જે જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, એમાં બે તત્વ તો પેલા જીવ અને અજીવ છે, જે તો આપણને સમજાય કે જે ચેતન છે તે જીવ છે, અચેતન છે તે અજીવ છે. પાંચ તત્વ છે આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. આશ્રવનો મતલબ શું છે? આશ્રવ એટલે કર્મોનું આત્મા તરફ આવવું. બંધ એટલે કર્મોનું આત્મા સાથે આવીને ચોંટવું, બંધાઈ જવું. સંવર એટલે નવા કર્મોનું આત્મા તરફ ન આવવું.
નિર્જરા એટલે બંધાયેલા કર્મોનું આત્મામાંથી અંશે અંશે ખરવું, અને મોક્ષ એટલે બંધાયેલા કર્મોનું આત્મામાંથી પૂર્ણ રૂપે ખરવું, નષ્ટ થવું, નિર્જરી જવું, એનું નામ છે મોક્ષ. આ રીતે પાંચ તત્વ આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. એ નદીમાં હોડી લઈને જતા હોઈએ અને હોડીમાં કાણું પડી જાય તો કાણું પડતા જે પાણી હોડીમાં આવવા માંડ્યું અંદર, એ પાણીનું હોડીમાં આવવું, એવી રીતે કર્મોનું આત્મામાં આવવું એ આશ્રવ. પછી થોડી વારમાં એ પાણી હોડીમાં ભરાઈ ગયું. એવી રીતે કર્મ આત્મા તરફ જે આવતા હતા, આવીને આત્મા સાથે બંધાઈ ગયા, એનું નામ બંધ. હવે આવું ચાલે જ રહ્યું છે કે નવું પાણી આવે છે ને હોડી ભરાય છે, નવું પાણી આવે છે ને હોડી ભરાય છે. હવે બચવાનો ઉપાય શું? તો કોઈ કહે કે હવે હોડીમાં જે ભરાયેલું પાણી છે એને ખોબે ખોબે કે કોઈ વાસણથી બહાર કાઢો. તો કે નહીં, એ ઉપાય નથી. પહેલો ઉપાય એ છે કે જ્યાં કાણું પડ્યું છે ત્યાં બૂચ મારી દો, એને બંધ કરી દો, નવું પાણી અંદર ન આવવું જોઈએ. તો એવી રીતે આશ્રવ એટલે કર્મોનું આવવું, બંધ એટલે કર્મોનું ચોંટવું, અને આવું જે ચાલુ છે એને રોકવાનો ઉપાય છે સંવર. સંવર એટલે બૂચ, હવે ત્યાં નવા કર્મોનું ન આવવું. હવે બંધ થઈ ગયા, નવું પાણી હોડીમાં નથી આવતું, પણ પહેલાનું આવેલું હજી પડ્યું છે. હવે એને ખોબે ખોબે કે કોઈ વાસણથી બહાર કાઢે તો ઉપાય છે. તો એ રીતે કર્મોને થોડા થોડા આત્મામાંથી દૂર કરવા, એનું નામ નિર્જરા. અને પૂરું પાણી હોડીમાંથી બહાર નીકળવું અને હોડી પહેલા જેવી થઈ જવી, એવી રીતે કર્મોનું આત્મામાંથી નીકળી જવું પૂરી રીતે, આનું નામ છે મોક્ષ. આ સાતેની વ્યાખ્યા હું તમને છેલ્લે હમણાં લખાઈ દઈશ, બહુ જરૂરી છે, હું વ્યવસ્થિત લખાઈ દઈશ. આ સાતેય તત્વ જે યાદ કરવાની છે, લખી લેવી છે, ચાલો લખી લો. જીવ, પહેલા તેનું ટાઇટલ આપજો સાત તત્વ. જીવ જ્ઞાન દર્શન સ્વભાવી આત્માને જીવ તત્વ કહે છે. અજીવ જ્ઞાન દર્શન સ્વભાવથી રહિત તત્વને અજીવ તત્વ કહે છે. આશ્રવ નવા કર્મોનું આત્મા તરફ આવવું, બંધ કર્મોનું આત્મા સાથે બંધાવવું, સંવર નવીન કર્મોનું આ
આત્મા તરફ ન આવવું, નિર્જરા પૂર્વે બંધાયેલા કર્મોનું આત્મામાંથી અંશે ખરવું, મોક્ષ. સમસ્ત કર્મોનો આત્મામાંથી ક્ષય થવો, તો આ સાત તત્વો પર આ સામાન્ય ચર્ચા કરી છે. અને એ રીતે બે વાત બતાવી છે પંચસ્તિકાયમાં. પહેલાં તો છ દ્રવ્યના સ્વરૂપનું વર્ણન કર્યું છે, અને પછી બીજું જે અધિકાર છે, બીજું પ્રકરણ છે, જેમાં સાત તત્વનું વર્ણન કર્યું છે. જગતના સ્વરૂપને ઓળખવા માટે છ દ્રવ્યનું જ્ઞાન જરૂરી છે, અને પોતાને ઓળખવા માટે સાત તત્વનું જ્ઞાન જરૂરી છે. આ બે વાક્ય ખાસ લખી લેજો, છ દ્રવ્ય અને સાત તત્વ વચ્ચેનો. જગતના સ્વરૂપને ઓળખવા માટે છ દ્રવ્યનું જ્ઞાન હોવું જરૂરી છે. આત્માને ઓળખવા માટે સાત તત્વનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. લખ્યું બરાબર, શું શું લખ્યું છેલ્લે? સાત તત્વનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. એ વાત પાંચમા શ્લોકમાં અહીંયા બતાવે છે કે જીવ અને અજીવ એ બેના પર્યાયરૂપ જે સાત કે નવ તત્વ, નવ પદાર્થ, જેમના માર્ગ અર્થાત કાર્ય ભિન્ન ભિન્ન પ્રકારના છે, તેમની વ્યવસ્થા પ્રતિપાદિત કરી છે. સાત તત્વ પણ કહેવાય છે, અને એમાં બે તત્વ જો ઉમેરીએ, એના ભેદ પાડીએ, તો નવ તત્વ પણ કહેવાય. એટલે કે આશ્રવના જે બે બે પ્રકાર છે, આશ્રવ અને બંધના, આશ્રવ અને બંધ આમ જોઈએ તો બે છે, પણ જ્યારે એના બે બે ભેદ લઈએ તો ચાર થશે. પુણ્યાશ્રવ અને પાપ આશ્રવ, પુણ્ય બંધ અને પાપ બંધ, તો બેના કેટલા થઈ ગયા? ચાર. તો સાતના કેટલા થશે? ચૌદ નહીં થાય, નવ થશે. આ બેના તે બે બે ભેદ લેવાના. બોલ પંકજ, નવે નવ ભેદ. હજી એકવાર કાઢ દાંત, દાંત કાઢ એકવાર, હજી એકવાર, હજી કાઢ. બોલ તેજલ. દીપાલી. નવ, નવ પ્રકાર,
નવ તત્વના નામ હમણાં આવડી જશે, ગભરાવાની જરૂર નથી, પણ દાંત કાઢવાની જરૂર નથી. જો જીવ, અજીવ, પછી પુણ્ય, પુણ્યાશ્રવ, પાપાશ્રવ, પુણ્યબંધ, પાપબંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, સાત તો તમને આવડતા જ હતા. હવે સાતમાં જે આશ્રવના જે અને બંધમાં બે બે ભેદ કર્યા, પુણ્ય આશ્રવ ને પાપાશ્રવ, પુણ્યબંધ અને પાપબંધ. બોલ જીવ, બોલ જીવ. અરે જીવ, અજીવ, પુણ્યાશ્રવ, પુણ્ય આશ્રવ, પાપાશ્રવ, પુણ્યબંધ, પાપબંધ, સંવર, નિર્જરા, મોક્ષ. બોલ અજીવ, વેરી ગુડ, વેરી ગુડ, પુણ્યબંધ, વેરી ગુડ, પછી સંવર, હા વેરી ગુડ. બોલ વેરી ગુડ. ચલો આવડી ગયું કે નહીં? ગભરાવાની જરૂર નથી. બોલ હમણાં ચેતન બોલ છે, જો પછી કલ્પના નો વારો છે. જીવ, જીવ, પુણ્યાશ્રવ, પાપાશ્રવ, પુણ્યબંધ, પાપબંધ, સંવર, નિર્જર અને મોક્ષ. અરે વાહ, બોલ કલ્પના. આ નવ તત્વ છે. સાત કહો તો સાત અને નવ કહો તો નવ, એમાં ફરક બીજો કઈ નથી. પાંચ નોટ 10 રૂપિયાની અને બે નોટ 20-20 રૂપિયાની કેટલા રૂપિયા થયા? પાંચ નોટ 10-10 રૂપિયાની ઝલક, 10 રૂપિયાની પાંચ નોટ હોય કેટલા પૈસા થયા? અને 20-20ની બે હોય કેટલા થયા? અને બધા થઈને કેટલા થયા? 90. બરાબર, તો એક એ 90 રૂપિયા પડ્યા છે. કુલ નોટ કેટલી થઈ? નોટ 7 જ થઈ, 9 ક્યાં થઈ? 10-10ની તો 5 અને 20-20ની 2, તો નોટ તો 7 જ થઈ ને. 90 રૂપિયા પડ્યા છે અને આ બાજુ 10-10ની 9 નોટ પડી છે, 90 રૂપિયા પડ્યા છે. તો બંને બાજુ આય 90 છે ને આય 90 છે, પણ અહીંયા છે 7 નોટ ને અહીંયા છે 9 નોટ. 7 નોટ હોય કે 9 નોટ હોય, અલગ અલગ નથી, વાત તો એની એ જ છે. સમજાણી વાત? એટલે તત્વ 7 કો કે તત્વ 9 કો, એક જ વાત છે. ખાલી એ 7 તત્વમાં તે આવા છૂટા કરીને પુણ્ય આશ્રવ ને પાપ આશ્રવ, પુણ્યબંધ ને પાપબંધ એમ કરીને છૂટા કરીને સમજાવવામાં આવ્યા છે. સમજાણી વાત? આ નવ તત્વનું પ્રકરણ અહીંયા 5માં શ્લોકમાં બતાવ્યું અને હવે આગળ 6ઠો શ્લોક છે જેમાં એ બતાવે છે કે આ 6 દ્રવ્ય અને 7 તત્વનું સ્વરૂપ જે જીવ સમજે છે એ જીવને નિયમથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય છે. પણ કોને? કે જે સમજે છે એને. કોને ચેતન? જે ખાલી સાંભળે છે એને નહીં. એટલે દોલતરામજીએ 6 ઢાળામાં કીધું કે દોલ સમજ સુન ચેત સયાને, કાલ વૃથા મત ખોવે, યહ નર ભવ ફિર મિલન કઠિન હૈ, જો સમ્યક નહીં હોવે. શું કીધું? કે દોલ સમજ સુન ચેત સયાને, કે સાંભળો, સમજો અને ચેતો, આ 3 વાત છે. પહેલા તો એ સાંભળો, પછી એને બિલકુલ સારી રીતે સમજી લ્યો અને પછી એનાથી ચેતો. કે સાંભળ્યું કે જો આ ઝેર છે, પછી સમજ્યું કે આ ઝેર છે, આ ખાઈ લઈએ તો મરી જવાય,
અને ચેતવું એટલે ચલો તો હવે આને બિલકુલ દૂર ફેંકી દો કે નષ્ટ કરી દો. તો એ સાંભળવાનું એનું સ્વરૂપ, પછી એના એને સમજવાનું પૂરે વિસ્તારથી, અને પછી ચેતવાનું એટલે કે જેમ જેમ કીધું એ રીતે આચરણમાં ઉતારવાનું, એનું નામ છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થવી. અને એ નિયમથી થશે, અહીંયા એની ગેરંટી આપી છે. અમૃતચંદ્ર આચાર્યે 85 કાયની ટીકામાં આ શરૂઆતમાં એ પ્રતિજ્ઞા કરી છે કે તમે એક વિશ્વાસ રાખજો કે જો તમે તમારા અંતર્ભાવથી આ વાતને સાંભળતા હશો, કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના, કોઈ પણ પ્રકારના મતભેદ વિના, કોઈ પણ પ્રકારના આગ્રહ અપેક્ષા ઉત્કંઠા કોઈ પણ બહારના વિષયોની રાખ્યા વિના જો આ વાતને સાંભળતા હશે, તેનું ફળ તમને મળશે. પણ એનો વિચાર પણ કોઈ વખત વચ્ચે ન આવવો જોઈએ. એટલા માટે કીધું ને કે તમે 5 પરમેશ્વરીનું ઓમનું ચિંતન કરો, તમને મોક્ષ તો મળશે જ તે, પણ સંસારની વસ્તુ પણ જે તમને જરૂર પડે છે એ વસ્તુ પણ તમને મળશે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામ દમ મોક્ષ દમ ચૈવ ઓમકારાય નમો નમઃ. તો એ બંને વસ્તુ આપનારી છે, કામ દમ મોક્ષ દમ ચૈવ, બંને સાંસારિક અનુકૂળતાઓ પણ મળી જશે અને મોક્ષનું પરમ સુખ પણ કાળાંતરે મળશે. પણ તમારું જે ચિંતન વિચાર, તમારી એ તત્વ પ્રત્યેની શ્રદ્ધા, તમારા અંતરના ભાવમાં થોડી પણ માયાચારી, કપટ, થોડા પણ અંતરમાં કોઈ એવા ભાવ એ તત્વ પ્રત્યેના ન હોવા જોઈએ. અત્યંત સરળતાથી, કોમળતાથી, નિષ્પક્ષ ભાવે અને બિલકુલ જિજ્ઞાસુ થઈને આ વાતને જે સાંભળશે, સમજશે અને ચેતશે, એ જીવ નિકટકાળમાં મુક્તિરૂપી લક્ષ્મીનું વરણ કરશે, એ મુક્તિરૂપી લક્ષ્મીને વરમાળા પહેરાવશે, એવું નિયમસારમાં કુંદકુંદ આચાર્યએ કીધું છે. અને અહીંયા અમૃતચંદ્ર આચાર્ય પણ એની ગેરંટી આપે છે કે તમને પણ એ થશે, પણ તમારી અંદરમાં એવી શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ, અને એવી શ્રદ્ધા કે આ જ સાચું છે એ સિવાય બીજું કંઈ નહીં. એમ નહીં કે થોડું સુખ તો આત્મામાં પણ છે અને થોડું સુખ હલવામાં પણ છે, એમ નહીં. જો પૂરેપૂરી શ્રદ્ધા જો હશે, એક કે આ સ્ત્રી છે, આ એનો પતિ છે, કે આ પતિ છે, કે હા એક જ પતિ છે, કે આ એક જ પતિ છે, બીજો કોઈ પુરુષ કે ના એ નહીં, પણ આ તમારા વર જેવો જ દેખાય છે કે તોય નહીં, કપડાં એના જેવા પહેર્યા કે તોય નહીં, એક એટલે એક. જેમ ત્યાં શ્રદ્ધા પૂરી છે કે આના આ એક જ મારો પતિ છે, તો એવી આ શ્રદ્ધા કે આ એક જ આત્મા છે કે જેના અંદર લક્ષ્ય કરતા, જેના પર દ્રષ્ટિ કરતા, જેમાં એકત્વ કરતા, જેના સન્મુખ થતા મને નિયમથી સુખની પ્રાપ્તિ થશે, એવી દ્રઢ શ્રદ્ધાના બળ પર એ જીવને નિયમથી સુખની પ્રાપ્તિ થાય છે, એની અમૃતચંદ્ર આચાર્ય અહીંયા 6 શ્લોકમાં ચર્ચા કરી. અને હવે કુંદકુંદ આચાર્યનું મૂળ 85 ગ્રંથ હવે શરૂ થશે. જે ગાથા છે ને 173 ગાથા, એમાં પહેલી ગાથા હવે શરૂ થશે. જ્યારે હું શ્લોક બોલું ને તો શ્લોકનો અર્થ સમજવાનો અમૃતચંદ્ર આચાર્યએ લખ્યા છે, અને ગાથા બોલું તો સમજવાનું કુંદકુંદ આચાર્યએ લખી છે. શ્લોક બોલું ત્યારે સમજવાનું સંસ્કૃતમાં લખ્યા છે, અને ગાથા બોલું ત્યારે સમજવાનું પ્રાકૃતમાં લખી છે. આ બંને વચ્ચેનો ભેદ સમજવાનો. સમજાણું? બોલ વિશાલ, શ્લોક કોણે લખ્યા છે? થઈ ગયું કલ્યાણ તારું. બોલો કોણ બોલશે? બોલ ચાંદની, શ્લોક કોણે લખ્યા? હા, અમૃતચંદ્ર આચાર્ય. અને કઈ ભાષામાં લખ્યા? સંસ્કૃતમાં. બોલ ધાર્મિક, ગાથા કોણે લખી? કઈ ભાષામાં લખી? બહુ પ્રાકૃત. પ્રાકૃત આ છે ને 2500 વર્ષો પહેલા એ પ્રાકૃત અને પાલી
માગધી અર્ધમાગધી આ બધી ભાષાઓ ત્યારે ચાલતી હતી. આજે પ્રાકૃત ભાષાના અંદર આ શ્લોક આ બધી ગાથાઓ લખાણી છે અને શ્લોક સંસ્કૃત ભાષામાં છે. અમૃતચંદ્ર આચાર્ય લખ્યા. કોને? અને ગાથા બહુ સરસ બોલ, ગાથા કોણે લખી? ઉભી રા. હા, એ શ્લોક લખ્યા કઈ ભાષામાં? સંસ્કૃતમાં. આ આપણે કઈ ભાષા બોલીએ છીએ એ ટાઈમે? આ સંસ્કૃત ભાષાને પ્રાકૃત ભાષામાં લોકો વાતો કરતા હતા. અત્યારે આપણે ગુજરાતીમાં જેમ બોલે ને ત્યારે સંસ્કૃત જ ચાલતું હતું અને પ્રાકૃત ચાલતું હતું, એટલે એ મૂળ ભાષામાં ત્યારે આ શ્લોક લખાણા છે. આ તો સારું છે કે આપણા માટે આ પ્રાકૃત અને સંસ્કૃત ગાથાને શ્લોકનું ગુજરાતી અનુવાદ મળ્યું, નહીં તો આપણને આ સમજાત પણ નહીં આમાં જે વાત લખી છે. એટલે આપણું પુણ્ય એટલું છે પાવરફુલ કે આપણને આ વાત સાંભળવા મળે છે, કાનમાં મળે છે. આ નહીં તો આ વાત કાનમાં પડે પણ કેવી રીતે? કે તમે પોતે વિચાર કરજો કે જે જગ્યાએ આપણે જન્મ લીધો છે, જે જગ્યાએ જન્મ લીધો છે, જેવા માહોલમાં રહીએ છીએ, જે ગામમાં રહીએ છીએ, જે જે ઘરમાં રહીએ છીએ, જે સગાવાલા સંબંધીઓ પરિવારની વચ્ચે રહીએ છીએ, આવી જગ્યાએ જન્મ લઈને આવી વાત સાંભળવાની મળવી એ કોઈ સાધારણ વાત નથી. આ જેના જેના કાનમાં આ વાત પડે છે ને, બહુ મોટા પુણ્ય લઈને આવ્યા હોય ત્યારે આ શબ્દ એના કાનમાં પડે. કરોડો અબજો રૂપિયા તમને મળે એમાં જે પુણ્ય ખર્ચાય ને, એનાથી વધારે પુણ્ય આ વસ્તુને પ્રાપ્ત કરવામાં ખર્ચાય છે, આ વસ્તુ મેળવવામાં. બહારની અનુકૂળતામાં પુણ્ય ખર્ચાય, પુણ્ય પુણ્ય નથી. મેં તમને કીધું ને, અમેરિકાના અંદર મારા એક ઓળખીતા છે, એકલા જ રહે છે ઘરમાં, એકલા. પત્ની હતી, 18 જેટલી હતી, છૂટા છેડા થતા ગયા, પહેલી છોડી, બીજી છોડી, ત્રીજી છોડી, 18 પત્ની છોડી દીધી. હવે કેવા નથી, લગ્ન જ નથી કરવા. એકલો એકલા રહે છે. હવે મોટો એવો બંગલો છે, વિલા છે, વિલા બંગલો હોય ને મોટો, એક ખાલી કૂતરો રાખ્યો છે બસ, કૂતરા રે રે, અને નોકરો જે છે એક કૂતરો. આખો દિવસ ઓફિસમાં સવારથી રાત સુધી ગધા મજૂરી કરતા હોય, કમાણી કમાણી કમાણી. કોના માટે ખબર છે? આ કૂતરા માટે. અને કૂતરાને 12 વાગે કૂતરાને ખાવાનું આપી દેવાનું, 12 વાગ્યાનું ખાવાનું, 3 વાગ્યાનું ખાવાનું અલગ હોય, 5 વાગ્યાનું અલગ હોય. કૂતરાનો એક સરસ મજાનો રૂમ છે, કૂતરાનો સોફા, કૂતરાની ગાડી, કૂતરાનું બધું કૂતરા માટે અલગ. અને આને કૂતરાની સેવા કરવી પડે. હવે હું તમને પૂછું, બોલો કોનું પુણ્ય વધારે, માલિકનું કે કૂતરાનું? વગર મહેનતે કાંઈ ઓફિસમાં જવું નહીં, આને ખાવાનું 12 વાગી ગયા હોય, મિટિંગ ચાલતી હોય, 12, 1 વાગ્યો, બપોરનો, 2 વાગ્યા, 3 વાગ્યા, પણ ટિફિન આવેલું પડ્યું છે, ખાવાનું પડેલું છે, પણ ખાવાતું નથી, પેટમાં જતું નથી, કામ કેટલું બધું છે. કૂતરાને 12 વાગે મળી ગયું ટાઈમે, વગર મહેનતે. હું એ વાત તમને બતાવું છું કે ખાવું પીવું ને જલસા એ તો કૂતરાઓને પણ મળી જાય છે, એમાં મોટી વાત નથી. પણ આ વાત કાનમાં પડવી એ બહુ મોટી વાત છે. એટલે અમૃતચંદ્ર આચાર્ય આપણને એની મહિમા બતાવી છે. અને હવે આવતી વખતથી આપણે આવતીકાલે પહેલી ગાથાથી શરૂઆત કરશું અને 85 કાયનું સ્વરૂપ હવે વિસ્તારથી સમજશું. અત્યારે તો સામાન્ય રૂપે સમજ્યા છીએ અને પછી એનું વિસ્તારથી સ્વરૂપ સમજીને પોતાના આત્માનું કલ્યાણ કરીએ એવી